हेलो स्टूडेंट्स, अपने विद्युत रासायनिक कोर्स आज आप जुवाना चाहिए चैप्टर नंबर 3 जेनो बेसिक कॉन्सेप्ट 11 मा धोरण मा रेडॉक्स मा तमे सीखी गेला छो। केटला टर्म अने केटला पद थी तमे बधा वाकेफ छो। जेम के पहलू पद जोईए आपणे ऑक्सीडेशन, तो जे रासायनिक प्रक्रिया दरमियान कोई पण पदार्थ इलेक्ट्रॉन गुमावे तो तेने ऑक्सीडेशन कहे छे। धारो के जिंक छे, तो जिंक विद्युत रूप पर बे इलेक्ट्रॉन गुमावे अने Zn2+ आयन बने छे। तो जे रासायनिक प्रक्रिया दरमियान अणु परमाणु के आयन इलेक्ट्रॉन जो गुमावे तो तेने ऑक्सीडेशन कहेवाय छे। આ પ્રક્રિયા દરમિયાન તેના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થતો જોવા મળે છે। જેમ કે જિંકનો ઓક્સિડેશન આંક 0 છે, Zn+2 નો ઓક્સિડેશન આંક +2 છે, ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તો પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય। તો પહેલી વ્યાખ્યા જોઈ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, પદાર્થ તરીકે અણુ પરમાણુ કે આયન કોઈ પણ લઈ શકાય, ઇલેક્ટ્રોન જો તે ગુમાવે તો ઓક્સિડેશન કહેવાય, અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો પણ એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે, અથવા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે વિદ્યુતધ્રુવ હોય તેના પોતાના વજનમાં ઘટાડો થાય તો પણ તે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે। અને જિંક ધાતુની પટ્ટી બે ઇલેક્ટ્રોન ગુમાવીને Zn2+ આયન બનાવે છે, તેનો અર્થ એમ થયો કે પ્રક્રિયા દરમિયાન તેના વજનમાં પણ ઘટાડો થતો જોવા મળે છે। તો ત્રણ રીતે આપણે બોલી શકીએ, ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન આંકમાં વધારો થાય, અથવા તો વિદ્યુતધ્રુવના વજનમાં ઘટાડો થાય, તો આ પ્રક્રિયા ઓક્સિડેશન તરીકે ઓળખાય છે। નંબર 2, રિડક્શન। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે, ઇલેક્ટ્રોન ગેઇન કરે, જેમ કે Mg2+ +2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Mg। અહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયન ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી પરમાણુ બનાવે છે, તો આનું એક્ઝેક્ટ ઓપોઝિટ બોલવાનું છે, ઇલેક્ટ્રોન મેળવે અથવા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય અથવા વિદ્યુતધ્રુવના વજનમાં વધારો થાય તો એ પ્રક્રિયા સામૂહિક રીતે રિડક્શન તરીકે ઓળખાય છે। અહીં Mg2+ નો ઓક્સિડેશન આંક +2 છે, જ્યારે અહીંયા Mg નો ઓક્સિડેશન આંક 0 છે, તો ઓક્સિડેશન આંકમાં પણ ઘટાડો થાય છે। નંબર 3, 11મા ધોરણમાં જે આપણે રેડોક્સ પ્રક્રિયા બોલતા હતા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એકબીજાને પૂરક થતી હોય, સહગામી થતી હોય, તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે। નંબર 4, એનોડ। તો એના માટે બોલવાનું ઓએ, જે વિદ્યુતધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તેને એનોડ કહે છે। નંબર 5, કેથોડ, કેરી, જે વિદ્યુતધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને કેથોડ કહે છે। નંબર 6, ઓક્સિડેશન કરતા, અને 7, રિડક્શન કરતા। તો એક રિએક્શન બતાવો, Zn+Cu2+ ઇટ ગિવ્સ Zn2+ કોપર સોલિડ। અહીં જિંકનો ઓક્સિડેશન આંકનો ફેરફાર તપાસીએ અને ત્યારબાદ કોપરનો, તો જિંકનો ઓક્સિડેશન આંક અહીંયા 0 છે, અહીંયા +2 છે, તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, ઓક્સિડેશન આંકમાં જો વધારો થાય તો એ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય, તો આ પ્રક્રિયા ઓક્સિડેશન તરીકે ઓળખાય છે। અહીં ઓક્સિડેશન આંક +2 છે, જ્યારે કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો પ્રક્રિયા રિડક્શન કહેવાય છે। તો પ્રશ્ન એ છે કે ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો ઓક્સિડેશન કરતા, તો જે પદાર્થ પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે, જે પદાર્થ પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે, Cu+2 પોતે રિડક્શન અનુભવે છે, પણ Cu2+ એ જીવનું ઓક્સિડેશન કરે, તો જે પદાર્થ પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે તેને ઓક્સિડેશન કરતા કહેવાય।
અને ઝીંક પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, ઝીંક પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, પણ ઝીંક CO2 પ્લસ આયન માટે રિડક્શન કરે છે. તો એનો અર્થ એમ થયો કે ઝીંક પોતે રિડક્શન કરતા છે. આ ચેપ્ટરની અંદર બેઝિક સમરાઈઝ તરીકે આટલા મુદ્દાઓનો વારંવાર ઉપયોગ કરવાના છે. ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, એનોડ, કેથોડ, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. ત્યારબાદ કોન્સેપ્ટ છે કે આ પ્રક્રિયામાં વિદ્યુત રાસાયણિક કોષનો ઉદ્ભવ ક્યાંથી થયો. તો એક ઉદાહરણ બતાવો, એક પાત્રમાં CO2 પ્લસ આયનનું દ્રાવણ ભરેલું છે જે કોપર સલ્ફેટના દ્રાવણ તરીકે ઓળખાય છે, જે મોરથુથુ પણ કહેવાય છે, અને તેમાં ઝીંક ધાતુની આ પટ્ટી મૂકેલી છે જે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઝીંક ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી, તો જરા એમાં કોન્સેપ્ચ્યુઅલી પણ જોઈ લઈએ. તો કોન્સેપ્ચ્યુઅલી આપણને વધુ ખ્યાલ એ આવશે, થોડો રંગ પણ જુદો બતાવીએ કે ઝીંક ધાતુની આ પટ્ટી છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી છે. તો ઝીંક ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડ્યા પછી થોડોક સમય પછી જોવામાં આવ્યું તો માલુમ પડ્યું કે ઝીંક ધાતુની પટ્ટીનું વજન 8 છે. બીજું પોઈન્ટ એવો માલુમ પડે તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું શરૂઆતમાં વાદળી રંગનું હતું, પણ ઝીંક ધાતુની પટ્ટી તેમાં મૂકવામાં આવી તો કોપર સલ્ફેટનો જે વાદળી રંગ હતો એ આછા વાદળી રંગમાં અથવા તો લાઇટ બ્લુ કલરમાં કન્વર્ટ થાય છે. ત્રીજો પોઈન્ટ, આ પ્રક્રિયા દરમિયાન તાપમાન જે છે એ ધીમે 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 વધવા લાગે છે અને એમાં થર્મોમીટર મૂકેલું હોય તો એ થર્મોમીટરનો જે પારો છે એ પણ ધીમે 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 રેઝ થવા લાગે છે. થર્મોમીટર વધે છે, થર્મોમીટરનો તાપમાન વધે છે. ચોથો પોઈન્ટ, આ પ્રક્રિયા દરમિયાન જે એનર્જી જે રિલીઝ થાય છે જે હીટ એનર્જી તરીકે ઓળખાય છે, પણ એ હીટ એનર્જીનો આપણે ઉપયોગ કરી શકતા ન હતા. તો આના ઉપરથી વૈજ્ઞાનિકો એમ કહ્યું કે જો આ એનર્જીનો ઉપયોગ જો કોઈ ક્ષેત્રમાં જો કરવામાં આવે અને એવા પ્રકારનો કોષ ડેવલપ કરવામાં આવે કે જે હીટ એનર્જી જે છે એ ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય અને ઈચ્છિત પ્રકારે જુદા જુદા પ્રકારના આપણે સુકો કોષ, લેર સંધા કોષ, બળતણ કોષ ને બધા જે કોષ જોઈ ગયા કે જેવા ચોક્કસ પ્રકારના પોટેન્શિયલનો ઉપયોગ કરવો પડે છે, તો આનો ઉપયોગ આપણે એ રીતે કરી શકીએ. તો એના માટે વિદ્યુત રાસાયણિક કોષની જરૂર ઊભી થઈ. ફરીથી વિદ્યુત રાસાયણિક કોષ ડેવલપ સુકામ ડેવલપ થવું પડ્યું તો એનું કારણ છે કે ઝીંક ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવી અને થોડાક સમય પછી એનું અનુમાન કરવામાં આવ્યું તો માલુમ પડ્યું કે ઝીંક ધાતુની જે પટ્ટીનું જે વજન ઇનિશિયલી હતું એ પટ્ટીના વજનમાં ઘટાડો થયો. નંબર 2, કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું એ શરૂઆતમાં બ્લુ રંગનું હતું પણ ધીમે 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 એ રંગ વાદળી રંગમાં કન્વર્ટ થઈ ગયો. ત્રીજું, તાપમાન વધે છે. અને ચોથો પણ લખી શકાય કે લાલ રંગના અક્ષેપ પણ મળે છે. હવે પ્રશ્ન એ છે કે મુખ્ય 3 પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું છે કે તાપમાન વધે છે
તો ધીમે 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 આમાં થર્મોમીટરમાં ટેમ્પરેચર રેઝ થવા લાગે. તો એની જોડે જોડે એમ કહેવાય કે આમાં હીટ એનર્જી પણ ડેવલપ થાય છે. હવે હીટ એનર્જીને કલેક્ટ કેવી રીતે કરવી એ મોટા મોટી સમસ્યા હતી, વૈજ્ઞાનિકો માટે ચેલેન્જીસ હતી. તો આ ચેલેન્જીસને દૂર કરવા માટે વૈજ્ઞાનિકો એક એવો કોર્સ બનાવ્યો કે જેની મદદથી આપણે એને કલેક્ટ કરી શકીએ. તો એટલા માટે વિદ્યુત રાસાયણિક કોર્સ ડેવલપ થયો. જોઈએ વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં બે પાત્ર છે, પાત્ર એ અને પાત્ર બી. પાત્ર એ માં ઝીંક સલ્ફેટ નું દ્રાવણ છે જે 1 મોલર છે. પાત્ર બી માં 1 મોલર કોપર સલ્ફેટ નું દ્રાવણ છે. વાસ્તવિક આકૃતિને મોડિફાઈડ કરવાના છે. શાસકો અત્યારે હાલ નથી મૂકતા આપણે, શરૂઆતમાં પૂરતું આપણે. અને શાસકોની પણ જરૂર કેમ ઊભી થઈ એનું પણ આપણે જરા પિક્ચર જોઈશું આગળ જતા. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં એવું કહીએ છીએ કે ઝીંક ધાતુની પટ્ટીને 1 મોલર ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી દે છે. પાત્ર બીમાં 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે, તેમાં નિશ્ચિત વજન કરેલી કોપર ધાતુની પટ્ટી ડુબાડી છે. આ બંને પટ્ટીને તાંબાના સુવાહક તારની મદદથી એમીટર દ્વારા જોડેલ છે. હવે મિકેનિઝમ શું થાય છે કે ઝીંક ધાતુની પટ્ટી ઉપર ઝીંકના અસંખ્ય પરમાણુ હોય, તેમાંથી એક પરમાણુ Zn+2 તરીકે દ્રાવણમાં જાય. તો તે સમયે 2 ઇલેક્ટ્રોન તેની પટ્ટી ઉપર જમા થશે. વાસ્તવિક જોવા જઈએ તો ઝીંકનો પરમાણુ ક્રમાંક 30 છે. તો 30 પ્રોટોન 30 ઇલેક્ટ્રોન ઓલરેડી આ વિદ્યુત રૂપ પર હાજર હતા, એટલે વિદ્યુત રૂપ ન્યુટ્રલ હતો, તટસ્થ હતો. પણ આ 2 ઇલેક્ટ્રોન પટ્ટી ઉપર જમા થવાના કારણે, વિદ્યુત રૂપ પર જમા થવાના કારણે અથવા ઇલેક્ટ્રોન પર જમા થવાના કારણે આ જે વિદ્યુત રૂપ છે એ પોતે નેગેટિવ બને છે. અહીં ઇલેક્ટ્રોનની માત્રા વધતી હોવાના કારણે પટ્ટી પર એક ચોક્કસ પ્રકારનું પ્રેશર ઉત્પન્ન થાય છે. કારણ કે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા વધુ જમા થશે તેટલું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થશે, અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ પણ વધે તો એ આખું પટ્ટી અસ્થાયી બને. તો અસ્થાયી થવાના કારણે આ ઇલેક્ટ્રોન ઉપર એક ચોક્કસ પ્રકારનું પોટેન્શિયલ ડેવલપ થાય છે કે જેના પરિણામે ઇલેક્ટ્રોન ઉપર એક ધક્કો આવે છે. અને ધક્કા મારફતે ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં એક્સટર્નલ સર્કિટ દ્વારા ઇલેક્ટ્રોન એક વિદ્યુત ધ્રુવ પરથી બીજા વિદ્યુત ધ્રુવ પર આવે છે. હવે CuSO4 નું જે દ્રાવણ છે એમાં ઓલરેડી કોપર આયન અને સલ્ફેટ આયન બંને આયન એમાં હાજર છે, Cu2+ અને SO4-2. તો જીવા 2 ઇલેક્ટ્રોન આ પટ્ટી ઉપર આવે તુરંત જ Cu2+ આયન આ 2 ઇલેક્ટ્રોનને કેપ્ચર કરે છે, મેળવી લે છે અને પરિણામે અહીંયા રિએક્શન આવી બને છે Cu2+2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ કોપર. આ Cu2+ આયન સીધે સીધા અહીંયા પટ્ટી ઉપર જમા થશે. તો આ જે દ્રાવણ છે એમાં શરૂઆતમાં કોપર આયન અને સલ્ફેટ આયન બંનેની માત્ર એક સમાન હતી, પરંતુ કોપર આયન ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને કોપર બનાવતા હોવાના કારણે હવે આ દ્રાવણમાં માત્ર સલ્ફેટ આયન બચી ગયા. એટલે એનો અર્થ એમ બી થાય
કે અહીંયા ઝિંક સલ્ફેટનું દ્રાવણ હતું તો શરૂઆતમાં Zn2+ અને SO4-2 ની માત્રા એક સમાન હતી આ રીતે. એ જ રીતે કોપર સલ્ફેટ હોય તો C2+ અને SO4-2 ની માત્રા પણ એક સમાન હતી. પણ રિયલ સેન્સમાં જે રિએક્શન થયું તો એમાં એવું થયું કે ઝિંક ધાતુની પટ્ટી ઉપરથી એક પરમાણુ Zn+ સ્વરૂપે દ્રાવણમાં ગયો. તો એનો અર્થ એમ થાય કે આ બાજુનું જે દ્રાવણ છે એમાં Zn+2 ની માત્રા વધી ગઈ. તો જે દ્રાવણ છે ધન વિસ્ભારીય બની ગયું. એ જ રીતે અહીંયા કોપર આયન અને સલ્ફેટ આયનની માત્રા સમાન હતી. પણ કોપર આયન છે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે છે અને પરિણામે અહીંયા એક Cu2+ આયન ઓછો થયો. આપણે બે ઇલેક્ટ્રોન જોડે એક Cu2+ આયન જો જતો હોય તો જેના પરિણામે એવું કહી શકીએ કે એક Cu2+ આયન ઓછો થઈ ગયો. તો અહીંયા સલ્ફેટ આયનની માત્રા વધી ગઈ. તો 1 મોલ કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે ઋણભારીય બને છે. એટલે આગળ જતા રિએક્શનમાં હવે એવું થશે કે અહીંયા Zn+2 આયન જે છે એ આ વિદ્યુતગૃહની આજુબાજુ અસંખ્ય Zn2+ આયન આવી જશે. અને જેમ જેમ Zn+2 આયન આવતા જશે એમ એમ પટ્ટી ઉપર જે ઇલેક્ટ્રોન જમા થયા હશે એ ઇલેક્ટ્રોનને પકડી રાખશે. તો ઇલેક્ટ્રોનને એનોડ ઉપરથી કેથોડ ઉપર નહીં જવા દે. જો ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં એક વિદ્યુતગૃહ ઉપરથી બીજા વિદ્યુતગૃહ ઉપર નહીં જાય તો પરિપથ પાથ અટકી જશે, રિએક્શન સ્ટોપ થઈ જશે. અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે જ નહીં તો આ રિએક્શન થવાની જ નથી. Cu2+ આયન 2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ કોપર પ્રક્રિયા થવાની નથી. અને એટલા માટે અહીંયા બંને બાજુ મુશ્કેલી ઊભી થઈ કે અહીંયા Zn+2 આયન આવી ગયા, અહીંયા બધી બાજુ Cu2+ આયન આવી ગયા. એટલે Cu2+ જેટલા ઇલેક્ટ્રોન આવે એટલા ઇલેક્ટ્રોન Cu2+ આયન સાથે પ્રક્રિયા કરી લીધી અને એટલા Cu2+ આયન બધે બધા વિદ્યુત રૂપ પર જમા થઈ ગયા. તો એક સમય એવો આવ્યો કે દ્રાવણમાં Cu2+ આયનની માત્રા એકદમ ઓછી થઈ ગઈ અને હવે સલ્ફેટ આયન બધી બાજુ વધી ગયા. એટલે કે એમ કહેવાય કે એક બાજુનું દ્રાવણ ધન વિસ્ભારીય બને છે, બીજી બાજુનું દ્રાવણ પાત્રમાં ઋણભારીય બને છે. અને જો આમ થાય તો પ્રક્રિયા અટકી પડે. અને કોષ્ટી પ્રક્રિયા સતત ચાલુ રાખવી હોય તો બંને પાત્રોના દ્રાવણો વિદ્યુત રીતે તટસ્થ હોવા અનિવાર્ય છે, જરૂરી છે. તો આના માટે આપણે ક્ષાર સેતુની જરૂર પડે. તો હવે ક્ષાર સેતુ એ ઊંધા યુ આકારની એક નળી છે. જેમાં KCl, K2SO4, એમોનિયમ નાઇટ્રેટ, અગર જેવા વિદ્યુત વિભાજ્યો આની અંદર લઈ શકીએ. તો ક્ષાર સેતુ છે. ધારો કે મેં ક્ષાર સેતુમાં વિદ્યુત વિભાજ્ય તરીકે K+ અને Cl- નો ઉપયોગ કર્યો. તો હવે થશે શું? આમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો કે અહીંયા શરૂઆતમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ હતું એટલે Zn2+ SO4-2 આયન હતા, પણ Zn+2 પ્રમાણ કન્સિસ્ટિંગલી વધવા લાગ્યું. અહીંયા જોઈ શકાય છે કન્સિસ્ટિંગલી વધવા લાગ્યું. એટલે પરિણામે અહીંયા Zn+2 આયનની માત્રા વધવા લાગી. એટલે આ Zn+2 આયન ઇલેક્ટ્રોનને પકડી રાખ્યા છે, ઇલેક્ટ્રોનને જવા નથી દેતા અને પરિણામે આ પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. એવું જ અહીંયા બન્યું કે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, જેટલા ઇલેક્ટ્રોન આવે એટલે બધે બધા ઇલેક્ટ્રોન કોપર સાથે પ્રક્રિયા કરીને કોપર બનાવી દીધું અને વિદ્યુતગૃહની આજુબાજુ અહીંયા બધી બાજુ સલ્ફેટ જમા થઈ ગઈ. હવે પરિસ્થિતિ એવી બની ગઈ કે આ બાજુનું દ્રાવણ ધનભારીય બન્યું, આ બાજુનું દ્રાવણ ઋણભારીય બન્યું. એટલે હવે પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. એટલે પ્રક્રિયાને ચાલુ કરવા માટે હવે આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે KCl લીધેલો છે. તો KCl શું કરશે કે એમાંથી જે Cl- આયન છે એ અહીંયા આગળ આવી જશે અને K+ આયન છે અહીંયા આવી જશે. તો જેના પરિણામે બંને બાજુના દ્રાવણો વિદ્યુત રીતે તટસ્થ થઈ જશે. એટલે ધીમે 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 K+ એક રિએક્શનમાં તમને બતાવું કે K+ આયન અહીંયા આગળ જેમ જેમ એન્ટર થવા લાગશે એમ અહીંયા K2SO4 બનવા લાગશે. તો અહીંથી ફ્રી થઈ જશે. એ જ રીતે અહીંયા Zn+2 આયન છે તો Cl- એન્ટર થશે અહીંયા, તો Cl-. તો આ Zn Cl2 બની જશે. તો હવે આ ઇલેક્ટ્રોન ફ્રી થઈ જશે તો પાછો ફરીથી પાથમાં વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ જશે. ઇલેક્ટ્રોનનો કરંટ ચાલુ થશે તો એના પરિણામે વિદ્યુત પ્રવાહ ઓટોમેટિક ચાલુ થઈ જશે. તો પ્રશ્ન એ છે
કે ક્ષાર સેતુનું કામ શું છે? તો ક્ષાર સેતુ એ બંને વિદ્યુત ધ્રુવોને જોડવાનું, બંને પાત્રોના દ્રાવણોને જોડવાનું, બંને પાત્રોના દ્રાવણની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. અહીંયા આગળ દ્રાવણની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ ગઈ તો પાછો ફ્લો ઇલેક્ટ્રોનનો ચાલુ થઈ ગયો, તો કરંટ પણ એસેન્શિયલ મળતો થઈ ગયો. તો આ રીતે ક્ષાર સેતુઓમાં ફંક્શન કરે છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશામાં છે, ઇલેક્ટ્રોન આમ જાય છે, તો એનો જે કરંટ છે, જે વિદ્યુત પ્રવાહ છે, એનાથી અપોઝિટ દિશામાં હોય છે. તો ફિઝિક્સમાં પણ શીખ્યા હશો કે હંમેશા ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા બંને પરસ્પર એકબીજાથી વિરુદ્ધ હોય છે. તો અહીંયા બેરિયમ કોષમાં ઇલેક્ટ્રોન એ ઝિંકની ઝિંક વિદ્યુત ધ્રુવ પરથી કોપર વિદ્યુત ધ્રુવ પર આવે છે, તો વિદ્યુત પ્રવાહનો જે પ્રવાહ છે એ કોપરથી ઝિંક તરફ જાય છે. બીજું, એ ઝિંકના વિદ્યુત ધ્રુવ પર આ પ્રકારે એક રિએક્શન થયું, ઝેડએન ગિવ્સ ઝેડએન ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન, દેટ મીન્સ ઓક્સિડેશન થઈ. અને આપણે અગાઉ આપણે બોલી ચૂક્યા કે ઓક્સિડેશન પ્રક્રિયા હંમેશા એનોડ ઉપર થાય છે. કોપર આયનો રિડક્શન થઈને કોપર મળ્યું, આ રિડક્શન થઈ ગયું, રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ ઉપર થાય છે, અને આ પ્લસ વિદ્યુત ધ્રુવ છે. તો બેઝિક શીખ્યા કે વિદ્યુત રાસાયણિક જે કોષ છે એમાં રસાયણો લીધા અને અહીંયા વિદ્યુત ઉર્જા મળે, તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવો કોષ જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય છે. એનું બીજું નામ છે ડેમિયર કોષ અથવા ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ પણ કહેવાય છે. તો આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષ ફંક્શન કરે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં એક્સટર્નલ જે પોટેન્શિયલ જે આપણે આપીએ છીએ એ કેટલો આપીએ છીએ એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો ફ્લો જોવા મળે છે. જો એક્સટર્નલ પોટેન્શિયલ જો 1.1 વોલ્ટ કરતા જો ઓછો હશે તો એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ એનોડથી કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહ જેને આપણે કરંટ કહીએ તો કરંટ છે એ કેથોડથી એનોડ તરફ હશે. પણ જો એક્સટર્નલ કરંટ જો 1.1 વોલ્ટ કરતા પણ વધુ હોય તો એવા સંજોગોની અંદર ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ કેથોડથી એનોડ તરફ જશે અને કરંટ છે એ એનોડથી કેથોડ તરફ જશે. પણ જો એક્સટર્નલ પોટેન્શિયલ જો 1.1 વોલ્ટ હોય, એક્ઝેક્ટ 1.1 વોલ્ટ હોય, તો ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ ઉપર પણ લઈ જાય કે વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ પણ કે એનોડથી કેથોડ તરફ કોઈ પણ દિશામાં વહન કરશે નહીં. તો ફરીથી એક વાર જરા જોઈ લઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ ડેમિયર કોષ અથવા ગેલ્વેનિક કોષ કઈ રીતે ફંક્શન કરે છે. જરા ફરીથી એક વાર જરા સમજાવી દઉં, બહુ મહત્વનું પોષણ છે, મિકેનિઝમ બહુ મહત્વનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાત્ર એમાં 1 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે, તેમાં નિશ્ચિત વજન કરેલી ઝિંક ધાતુની પટ્ટી ડુબાડી છે. પાત્ર બીમાં 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે, તેમાં નિશ્ચિત વજન કરેલી કોપર ધાતુની પટ્ટી ડુબાડી છે. આ બંને પટ્ટીને તાંબાના સુવાહક તારની મદદથી એમીટર દ્વારા જોડાણ કરેલું છે અને બંને પાત્રોના દ્રાવણને જોડવા માટે વપરાતી ઊંધા યુ આકારની કાચની નળી કે જેમાં એમોનિયમ નાઇટ્રેટ અથવા કેસીએન અથવા અગર અગર જેવા વિદ્યુત વિભાજ્યોની લુપ્તી ભરેલી છે. એના પછી એની કાર્ય પદ્ધતિ, ઝિંક ધાતુની પટ્ટીના ઓક્સિડેશનથી ઉત્પન્ન થતા ઝેડએન ટુ પ્લસ આયન દ્રાવણમાં પ્રવેશતા હોવાના લીધે ઝિંક સલ્ફેટનું દ્રાવણ ધન વિષભારીય બને છે. કોપર આયનના રિડક્શન થવાથી કોપર સલ્ફેટનું દ્રાવણ ઋણ વિષભારીય બને છે. એટલે આ બાજુના પાત્રમાં ધન વિષભારીય છે દ્રાવણ, આ બાજુના પાત્રમાં દ્રાવણ ઋણ ભારીય છે. તો પ્રક્રિયા લગભગ અટકી જશે. મેં તમને હમણાં જ મિકેનિઝમ બતાવી આપી કે આ વિદ્યુત ધ્રુવ હતો, આ વિદ્યુત ધ્રુવ પર અહીંયા ઇલેક્ટ્રોન હતા અને એ ઇલેક્ટ્રોનની બધી બાજુએ ઝેડએન પ્લસ ટુ આયન આવી ગયા, તો જેના પરિણામે આ ઝેડએન પ્લસ ટુ આયન શું કરશે કે ઇલેક્ટ્રોનને પકડી રાખશે. આ બધા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અહીંથી એનોડ ઉપરથી કેથોડ ઉપર નહીં જવા દે. જો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જશે નહીં તો રિએક્શન સ્ટોપ થઈ જશે, તો લગભગ રિએક્શન સ્ટોપ થઈ જશે. તો ક્ષાર સેતુ શું કામ કરે છે? તો ક્ષાર સેતુ જે છે અહીંથી સીએમ માઇનસ આયન રિલીઝ કરીને અહીંયા મોકલે છે. તો સીએમ માઇનસ આયન અહીંયા આવશે, તો જેના પરિણામે દરેક ઝેડએન પ્લસ ટુ આયન બે સીએમ માઇનસ આયનને ગ્રહણ કરીને અહીંથી બધા ફ્રી થઈ જશે. તો ઇલેક્ટ્રોન ફ્રી થઈ જશે તો પાછો પ્રવાહ ચાલુ થઈ જશે. તો પહેલામાં પહેલો મહત્વનું કામ તો આ કરે છે. તો જેના લીધે એક પરિસ્થિતિ એવી પણ ડેવલપ થાય છે કે એક પ્રકારનો પોટેન્શિયલ પણ ડેવલપ બને. અહીંયા ઝેડએન પ્લસ ટુ આયન છે, અહીંયા આગળ સલ્ફેટ આયન છે.
આ વિદ્યુત ધ્રુવની આજુબાજુમાં ઝેડ પ્લસ 2 હોય એટલે કે ધન બાર છે વિદ્યુત ધ્રુવની આજુબાજુના દ્રાવણમાં અહીંયા વિદ્યુત ધ્રુવની આજુબાજુમાં બધા સલ્ફેટ આયન છે તો એક પ્રકારનો પોટેન્શિયલ ડેવલપ થાય છે અને એ પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનના દ્રાવણમાં રહેલ આયનો વચ્ચે એક પ્રકારનો ચોક્કસ પોટેન્શિયલ ડેવલપ થાય છે જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ એને યાદથી તમે આવી રીતે રાખી શકશો બે ફૂટ ફ્રન્ટ જાઓ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવો કોષ વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય ઘણી બધી વખત આવું બી પૂછાય છે કે ડેનિયલ કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાહ્ય પરિપથમાં કોના દ્વારા થાય છે તો કે એનોડથી કેથોડ તરફ વિદ્યુત પ્રવાહના વહનની દિશા જણાવો તો કેથોડથી એનોડ તરફ એટલે કે કોપર વિદ્યુત ધ્રુવ તરફથી ઝીંક વિદ્યુત ધ્રુવ તરફ થાય છે યાદ રાખજો ઇલેક્ટ્રોનના વહનની દિશા હંમેશા વિદ્યુત પ્રવાહના વહનની દિશાથી પરસ્પર કમ્પ્લીટલી વિરુદ્ધ હોય છે તો આ એક ડેનિયલ કોષ આપણે વિશે આપણે જોઈ ગયા પ્રશ્ન એ છે કે જે ક્ષાસેતુ છે ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછાય છે કે ક્ષાસેતુમાં કયા વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવામાં આવે છે તો ક્ષાસેતુમાં નોર્મલી KCl KNO3 એમોનિયમ નાઇટ્રેટ અગર નો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રશ્ન એ છે કે એવા બધા પ્રકારના વિદ્યુત વિભાજન ઉપયોગ કરી શકાય ખરો પહેલો પ્રશ્ન એ છે તો પહેલો પ્રશ્ન એ છે કે વિદ્યુત ક્ષાર સેતુની અંદર કયું વિદ્યુત વિભાજન લઈ શકાય તો પહેલો પોઈન્ટ એ છે કે ક્ષાર સેતુમાં રહેલા જે પણ આયનો છે એ આયનો વિદ્યુત ધ્રુવ કે દ્રાવણના આયનો સાથે કોઈ પણ રીતે પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ જેમ કે મેં હમણાં તમને બતાવ્યું કે આ Cl- આયન સીધો અહીંયા Zn પ્લસ 2 સાથે આવશે તો તમને એમ લાગે સાહેબ એ તો રિએક્શન થઈ ગયું Zn પ્લસ 2 વત્તા Cl- ઇટ ગિવ્સ Zn Cl2 પણ આ રિએક્શન થયા પછી Zn Cl2 પાણીમાં હાઈલી સોલ્યુબલ છે અને પરિણામે આ Zn Cl2 માંથી Zn પ્લસ 2 અને Cl- ઇમિજિયટ છૂટા પડી જાય છે તો એ આયન ફોર્મમાં જ રહે છે એ કોઈ રિએક્શન કરતા નથી તો એવા વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવો જોઈએ કે જે વિદ્યુત વિભાજ્યો એ વિદ્યુત ધ્રુવ અથવા વિદ્યુત વિભાજ્યના આયનો વચ્ચે પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ બીજું તેમાં ધન આયન અને ઋણ આયનનો વહનાંક એક સમાન હોવો જોઈએ એનો ટ્રાન્સપોર્ટ નંબર એક સમાન હોવો જોઈએ તો અને તો જ એ આયનો એનોડથી કેથોડ તરફ કે કેથોડથી એનોડ તરફ એનું વહન પામી શકશે અધરવાઇઝ એ રીતે પામી શકશે નહીં તો આ બીજો પોઈન્ટ બી એટલો જ મહત્વનો છે અને ત્રીજો પોઈન્ટ છે કે લિક્વિડ લિક્વિડ જંકશન પોટેન્શિયલ એ પણ એટલો જ મહત્વનો પોઈન્ટ છે જોઈએ ધારો કે આ જે છે ઝીંક ધાતુની પટ્ટી છે આ કોપર ધાતુની પટ્ટી છે હવે અહીંયા પરિસ્થિતિ એવી બને કે દ્રાવણની અંદર અહીંયા બધી બાજુ Zn2+ છે આ બાજુનું જે દ્રાવણ હતું તેમાં કમ્પ્લીટલી બધી બાજુ સલ્ફેટ આયન આવી ગયું કઈ પ્રકારનું પોટેન્શિયલ ડેવલપ થશે લિક્વિડ લિક્વિડ પોટેન્શિયલ બીજું આ જે પોટેન્શિયલ ડેવલપ થશે એક પોટેન્શિયલ અહીંયા બી ડેવલપ થશે તો આ પોટેન્શિયલ ધારો કે 1.1 વોલ્ટ હતો ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે ધારો કે આ રીતે આ બંને જે ડેવલપ થયા એના લીધે જે જંકશન ઉપર પોટેન્શિયલ 0.1 વોલ્ટ મળે છે તો ખરેખર કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ મળે છે ખરેખર પરંતુ આના આ જંકશનના લીધે એનો પોટેન્શિયલ 0.1 વોલ્ટ થઈ જાય છે તો નેટ પોટેન્શિયલ કેટલો થશે 1.1 વોલ્ટ માઇનસ 0.1 ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ તો આ જે પોટેન્શિયલ જે ડેવલપ થાય છે દ્રાવણમાં લિક્વિડ લિક્વિડ વચ્ચે તો ક્ષાર સેતુ જે છે એ લિક્વિડ લિક્વિડ વચ્ચે જે આયનો ઉત્પન્ન થયેલા છે એ આયનને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે તટસ્થ કરવાનું કામ કરે છે આ Zn પ્લસ 2 આયન છે તો અહીંથી Cl માઇનસ સીધો અહીંયા આવશે જે K પ્લસ છે તો સીધો SO2 માઇનસ 2 આયન સાથે જોડાઈ જશે તો આ પરિણામે આ બધું જતું રહેશે તો નેટ પોટેન્શિયલ ફરીથી 1.1 વોલ્ટ થઈ જશે તો લિક્વિડ લિક્વિડ જંકશન આગળનો જે પોટેન્શિયલ છે એને મિનિમાઇઝ કરવાનું કામ કરે છે શક્ય તેટલો ઓછો કરવાનું મિનિમાઇઝ કરવાનું વર્ક એ ક્ષાર સેતુ કરે છે ત્યારબાદ આપણે એક અગત્યની વ્યાખ્યા જોઈ લઈએ અર્ધકોષ આમાં એક ટેકનિક ભી યાદ રાખી દેજો કે લોન લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનો નેગેટિવ લેફ્ટ સાઈડ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે
એનોડ છે, નેગેટિવ છે, ઓપોઝિટ રાઈટ સાઈડ. ત્યારબાદ વ્યાખ્યા જોઈએ અર્ધકોષ. અર્ધકોષ કોને કહેવાય? તો વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડ્યો હોય તે બંનેને સંયુક્ત રીતે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા યાદ રાખજો, અર્ધકોષ એટલે શું? તો અર્ધકોષ એટલે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડ્યો હોય તેને સંયુક્ત રીતે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ધ્રુવની પણ વ્યાખ્યા જરા બોલી લઈએ. કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સંપર્ક સપાટી આગળ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જેને વિદ્યુત ધ્રુવ કહે છે. ફરીથી વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો કોષના દ્રાવણમાં આ એક પ્રકારનો કોષ છે, આ અર્ધકોષ છે, આ સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. તો કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સંપર્ક સપાટી આગળ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જેને વિદ્યુત ધ્રુવ કહે છે. વિદ્યુત ધ્રુવ ત્રણ પ્રકારના છે. એક ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નંબર ટુ ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને નંબર થ્રી વાયુ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો ઝીંક એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો જે વિદ્યુત ધ્રુવના પ્રમાણો પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, ધારો કે ઝીંક છે તો ઝીંક પોતે જ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, અથવા વિદ્યુત ધ્રુવના સંપર્કમાં રહેલ જે આયન છે એનું વિદ્યુત ધ્રુવની સપાટી આગળ રિડક્શન થાય. ધારો કે અહીંયા સંપર્કમાં સી પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ બંને હતા, તો જેમાંથી સી ટુ પ્લસ આયન ઇલેક્ટ્રોન જોડે એટ્રેક્ટ થાય છે અને સી ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એક ગિવ્સ પોપર બનાવે છે. તો જે વિદ્યુત ધ્રુવના પરમાણુ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે અથવા વિદ્યુત ધ્રુવના સંપર્કમાં રહેલા ધન આયનો વિદ્યુત ધ્રુવની સપાટી આગળ રિડક્શન થાય, તો આવા પ્રકારના જે વિદ્યુત ધ્રુવ છે જેને ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. ઝીંક, કોપર, એજી, તો આ બધા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, જે વિદ્યુત ધ્રુવના પરમાણુ પોતે પ્રક્રિયા અનુભવતા નથી પણ ઓક્સિડેશન પ્રક્રિયા કે રિડક્શન પ્રક્રિયા જે પણ થશે તે તેની સંપર્ક સપાટી આગળ થાય, તો આવા પ્રકારના વિદ્યુત ધ્રુવને ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ, કોઈ પણ એક ઉદાહરણ લઈ શકાય. અને વાયુ વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. માત્ર ફરક એટલો છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર વાયુ વિદ્યુત ધ્રુવ માટે કોઈ પણ વાયુ પસાર કરવામાં આવે છે. આપણે આગળ આના પછીના જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે જેની અંદર વાયુ વિદ્યુત ધ્રુવ વિશે ફોકસ પણ કરવાના છે, પ્રમાણે ધારે જેમ વિદ્યુત ધ્રુવ પણ જોવાના છે કે જેમાં વિદ્યુત ધ્રુવની સપાટી પરથી વાયુ પસાર કરવાના છે. તો જે વાયુ પસાર કરીએ તે પ્રમાણે તે વિદ્યુત ધ્રુવનું નામ બને છે. જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તેને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણ પ્રકારના વિદ્યુત ધ્રુવ છે, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. અને આ જેવું છે કે જ્યાં સુધી બાળક એક નાનું હોય તો ત્યાં સુધી તેના માતા પિતા કઈ બી વસ્તુ લાવી હોય, તેના માતા પિતા ખરેખર સ્કૂલમાંથી એને કોઈ લિસ્ટ આપી હોય કે ભાઈ તું આટલી ચોપડી લાવવાની છે, આટલી નોટ્સ લાવવાની છે, પેનો લાવવાની છે, તો પેન્સિલ લાવવાની છે, રબર લાવવાનું છે, ઇરેઝર કે જે પણ હોય, તો આખું જે લિસ્ટ આપ્યું હોય તો એના પેરેન્ટ્સને આપી દેશે. પેરેન્ટ્સ જઈને માર્કેટમાંથી સ્ટેશનરીના શોપમાંથી બધું વસ્તુ પરચેસ કરી આવશે, તેનો અર્થ એમ થાય કે એના પેરેન્ટ્સ સક્રિય કામ કરે છે, સ્કૂલમાં ફી ભરવાની હશે, પેરેન્ટ્સ પોતે જાતે જશે. પણ અમુક કેસ થઈ જશે, બાળક ધીમે 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 મોટું થાય, કોલેજમાં પહોંચે અને એના પછી એને કોલેજમાં ફી ભરવાની આવે તો પેરેન્ટ્સને એટલું જ કહેશે કે પપ્પા ફી ભરવાની છે. પેરેન્ટ્સ એમ કહેશે કે પપ્પા, પેરેન્ટ્સ એમ કહેશે કે બેટા એક કામ કર, કાલે હું કોલેજમાં એ ફી ભરી જઈશ, તો બાળક એ દિવસે એ વિદ્યાર્થી કોલેજમાં ગયો જ ના હોય, બરાબર છે? એટલે એનો અર્થ એમ થયો કે નિષ્ક્રિય થઈ જાય છે. એટલે અમુક એજ પછી પેરેન્ટ્સ જ એવું વિચારે કે ભાઈ હવે બહુ દખલગીરી નહીં કરવી, છોકરાઓને આપી દેવી તો જઈ ફી ભરી દેશે, આપણે જવાની કોઈ જરૂર નથી. એટલે અમુક એજ સુધી પેરેન્ટ્સ એક્ટિવ હોય છે, પણ અમુક એજ પછી એ જ પેરેન્ટ્સ કેવા થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે પોતે જ રોલ ભજવે, પોતે જ પ્રક્રિયામાં ભાગ લે, જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પોતે પ્રક્રિયા અનુભવતા નથી. અને વાયુ વિદ્યુત ધ્રુવ, તો જે વિદ્યુત ધ્રુવ હોય એ વિદ્યુત ધ્રુવ, તમે જે પણ વિદ્યુત ધ્રુવ સિલેક્ટ કરશો એ વિદ્યુત ધ્રુવ ઉપરથી વાયુ પસાર કરો તો એ પ્રમાણે વિદ્યુત ધ્રુવનું નામ બનતું હોય છે. તો અહીંયા સુધી આપણે આજે જોઈએ છીએ
તો ડેનિયલ કોસ્ટ વિશે હું આજે પહેલો વિડીયો જોયો. બધા નેક્સ્ટ જોઈ પણ રાખજો, આ નેક્સ્ટ વિડીયો માટે આપણે આગળ વધીશું એ વખતે. અને ત્યાં સુધી બધા આનું જે આપણી એનસીઆરટીની બુક છે એમાંથી પણ તમે રીડ કરી લેજો, કે જેના લીધે તમને થોડું ખ્યાલ બી આવી શકે અને આઈડિયા આવે કે આ બધું જે મિકેનિઝમ છે તો એ મિકેનિઝમ પણ તમે ઝડપથી સમજી શકો. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.